बनासकांठा जिलाना धानेरा शहेरमां गत समी सांजे भंगारना गोडाउनमां आग लागता भारे दोड़धाम मची हती। जो कि धानेरा नगरपालिकानुं फायरफाइटर तेमज डीसा नगरपालिकाना फायरफाइटर द्वारा पाणीनो मारो चलावता कलाको पछी आगने काबूमां लेवामां आवी हती। दिवाळी उपर आगना बनावो सामे आवता होय छे। धानेरा शहेरनी तालुका प्राथमिक शाळा पाछळ आवेल बनास स्क्रेपडर्स नामना खुल्ला प्लॉटमां पड़ेला भंगारमां गत सांजे अचानक आग लागी हती। खास करीने आ गोडाउनमां प्लास्टिक मीणिया फूंठा कागळ सहितनी नकामी वस्तुओ होवाथी जोतजોતામાં आग ચારેકોર ફેલાઈ ગઈ હતી। આગના ગોટેગોટા હવામાં જોવા મળતા લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા। બનાવની જાણ ધાનેરા નગરપાલિકાને થતાં ધાનેરા નગરપાલિકાના સુપરવાઇઝર રામભાઈ સોલંકી બે ફાઇટરની સાથે આગવાળી જગ્યાએ પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આગ ચારે બાજુ ફેલાઈ જતા ડીસા ફાયરફાઇટરની મદદથી પણ લેવાઈ હતી। ધાનેરા પ્રાંત અધિકારીએ પણ આ ઘટના વિશે માહિતી મેળવી આગ હોનારતની નજીક આવેલા વિસ્તારો ખાલી કરાવવા આદેશ આપ્યો હતો। જેમાં નજીકના 4-5 જેટલા રહેણાંક મકાનોનો તમામ માલસામાન ઘરની બહાર કાઢી મકાન ખાલી કરાયા હતા, તો આ તરફ લોકોના ટોળા રસ્તા ઉપર જામી જતા ધાનેરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ફાયર ફાઇટરની જગ્યા મળે તે માટે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। આખરે કલાકોની મહેનત બાદ એક પછી એક ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવતા આગ અંકુશમાં આવી હતી। ગોડાઉન માલિક પઠાણ સાદિકે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે। સંપૂર્ણ આગ હોનારત વિશે ધાનેરા નગરપાલિકાના સુપરવાઇઝર રામભાઈએ વધુ વિગતો આપી હતી। આજ રોજ ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં તાલુકા સ્કૂલની પાછળ એક ભંગારની દુકાન હતી, એમાં આગ લાગવાનો અમને મેસેજ મળ્યો। અમારા નગરપાલિકાના 2 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા। અમારો સ્ટાફ, પોલીસ સ્ટાફ, મહેરબાન SDM સાહેબ, મામલતદાર સાહેબની સૂચનાથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો। જ્યાં આગ લાગી હતી એની આજુબાજુ 4-1 જેટલા રહેણાંકના મકાનો હતા, એ મકાનો પણ ખાલી કરવા માટેની અમે સૂચના આપી હતી। હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે। ડીસા નગરપાલિકાથી પણ ફાયર ફાઇટર બોલાવી અને કોઈ નુકસાન જાનહાની ન થાય એવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે।